હવે જોઈશું સુપરફાસ્ટ ન્યૂઝ, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 207 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ મહેસાણાના સતલાસણામાં 8 ઇંચ વરસાદ, ખાબક્યો બનાસકાંઠાના ભાભરમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યમાં સિઝનનો 140% જેટલો વરસાદ નોંધાયો. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની સેન્ચુરી, સિઝનનો સૌથી વધુ જામનગર જિલ્લામાં 180% વધારે વરસાદ, જ્યારે 113 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ. અરવલ્લી ભિલોડાના દોલવાણી ગામમાં ભારે વરસાદથી જળબંબાકાર, બુડેલી નદીના પાણી ગામડાઓમાં રોડ પર ફરી વળ્યા. ભિલોડા તાલુકામાં 7 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર. મહેસાણામાં ધોધમાર વરસાદ, સતલાસણામાં 7 ઇંચ વરસાદ પડ્યો. વિજાપુર અને વિસનગરમાં પણ 2-2 ઇંચ વરસાદ. ઊંઝા, વડનગર, ખેલાળુમાં 1.5 ઇંચ વરસાદ. બહુચરાજી અને મહેસાણામાં 1 ઇંચ વરસાદ. વડોદરામાં પવન સાથે ધોધમાર વરસાદ. ગોત્રી, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, વાઘોડિયા રોડ, ગોરવા સહિત સમગ્ર શહેરમાં વરસાદ. વરસાદના કારણે તમામ ગરબા થયા રદ, રસ્તા ઉપર ભરાયા પાણી. ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદ. અલંગ, ત્રાપજ, ભાવનગર, વલભીપુર, પાલીતાણા અને મહુવા પંથકમાં પણ વરસાદ. બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ. ભાભરમાં 7 ઇંચ, દિયોદર અને કાંકરેજમાં 3.5 ઇંચ, સુઈગામમાં 2.5 ઇંચ, દાંતા અને વડગામમાં 2 ઇંચ, ડીસા, થરાદ, પાલનપુર, લાખણી અને વાવમાં 1 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. સાબરકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે ચક્રવાત. પ્રાંતિજના કાલીપુરા ગામની સીમમાં આવ્યું ચક્રવાત. આકાશમાં ચક્રવાતની અસર જોવા મળી. રાજ્યમાં હજુ પણ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી. સુરેન્દ્રનગરથી 120 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં સર્જાયું ડિપ્રેશન. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. અત્યાર સુધી સિઝનનો 137% વરસાદ. સુરતમાં ઉકાઈ ડેમની સપાટી 344.37 ફૂટ પર પહોંચી. ડેમમાં હાલ 1.27 લાખ ક્યુસેક પાણીની થઈ રહી છે આવક. ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે 345 ફૂટ. તાપી નદીના કોઝવેનું લેવલ 7.71 મીટર. સાબરકાંઠામાં પ્રાંતિજના સદોલિયા પાસે સાબરમતી નદીમાં આવ્યું પૂર. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં નવા નીરની આવક. અરવલ્લી જિલ્લાના તમામ ડેમ થયા ઓવરફ્લો. માજુમ ડેમના 3 દરવાજા ખુલાતા નદી કિનારાના વિસ્તારને કરાયા એલર્ટ. વાત્રક, વેડી, લાંક અને વરાશી ડેમ પણ ઓવરફ્લો. અરવલ્લીના ભિલોડા તાલુકામાં આવું ફાટ્યું. એક રાતમાં 7 ઇંચ વરસાદથી બુડેલી અને હાથમતી નદીમાં ઘોડાપુર. નદીના પાણી ખેતરો અને શામળાજી ભિલોડા હાઇવે ઉપર ફરી વળ્યા. અરવલ્લીમાં ભિલોડાની હાથમતી અને બુડેલી નદીમાં પણ પૂર આવતા કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા. તંત્રએ લોકોને નદી કિનારાથી દૂર રહેવાની સૂચના આપી. અરવલ્લીમાં મેશવો નદીમાં ઘોડાપુરની ભયજનક સપાટી. શામળાજી પાસે ચેકડેમ પર ઘોડાપુર આવતા રસ્તો બંધ. ગુરખવા, મહાદેવ ગ્રામ, કોઝવે ઉપર પાણી ફરી વળતા 10 ગામ સંપર્ક વિહોણા બન્યા. અરવલ્લીના મેશવો નદીમાં ઘોડાપુરથી શામળાજી પાસે આર્ટ્સ કોલેજનો જતો રસ્તો બંધ. રસ્તો બંધ થતા પ્રોફેસર સહિત 1000 વિદ્યાર્થીઓ અટવાયા, જેને પગલે આજની પરીક્ષા રદ કરવામાં આવશે. 5મી તારીખે પરીક્ષા લેવાશે. શામળાજીની મેશ્વર નદીમાં ઘોડાપુર આવતા બહુચરપુરા ગામનો વાહન વ્યવહાર ખોરવા રસ્તો બંધ થતા બેચરપુરા ખાતે આવેલા શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ. મોરબીમાં મચ્છુ 2 ડેમના હજુ પણ 6 દરવાજા 3 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા. મચ્છુ 1 ડેમ હાલ 24 મીટરથી ઓવરફ્લો, જ્યારે બ્રહ્માણી 2 ડેમના 6 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા. મોરબી જિલ્લાના હળવદમાં ગત રાત્રે આભ ફાટ્યું. કડિયાણા ચરાડવા ગોકુળિયા ગામની અંદર ભારે વરસાદ ખાબક્યો, જેને લઈને ખેતીના પાકને નુકસાન. 90થી વધુ બકરાના થયા મોત. મોરબીના અજીતગઢમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવી લેવાયા. ઓપરેશન અજીતગઢ સફળતાપૂર્વક થયું પૂર્ણ. રેસ્ક્યુ દરમિયાન કોઈ જાનહાનિ નહીં. ભારે વરસાદને કારણે ડીસાના માલગઢમાં દિવાલ ધરાશાયી. કાચા મકાનની દિવાલ પડતા 2 લોકો ડટાયા. ઇજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. આણંદના ઉમરેઠમાં ભારે વરસાદને કારણે તોતિંગ દિવાલ ધરાશાયી. રાત્રિના સમયે ઊંઘી રહેલા પરિવાર પર દિવાલ પડતા 1ને ગંભીર ઇજા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
હિંમતનગરમાં છેલ્લા 24 કલાકમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો. વરસાદને લઈને હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં નવરાત્રી ચોકમાં પાણી ભરાયા. ભારે વાવાઝોડાથી નવરાત્રીનો મંડપ પણ ધરાશાયી થયો. ભારે વરસાદ અને પવનને કારણે વિમાની સેવાને પહોંચી અસર. 7 જેટલી ફ્લાઇટ 1 થી 2 કલાક સુધી મોડી પડી. દિલ્હી, મુંબઈ, પુણે, પટના જેવી ફ્લાઇટ મોડી પડી. ગો એર, ઇન્ડિગો, સ્પાઇસજેટ એરલાઇન્સની ફ્લાઇટ પણ મોડી પડી. મોરબીના હળવદમાં આવેલ અજીતગઢ ગામે 23 ખેતમજૂરો પાણીમાં ફસાયા. અજીતગઢ ગામથી 6 કિલોમીટર અંદર આવેલી વાડીમાં આવેલો વચ્ચેનો રસ્તો બંધ થયો. રાજકોટથી એનડીઆરએફની ટીમ હળવદ પહોંચી હેલિકોપ્ટરની મદદ લેવી પડે તેવી શક્યતા. અરવલ્લીના ધનસુરામાં આવેલ રહ્યોલ ગામ પાસે વાવાઝોડાથી 10 વૃક્ષ ધરાશાયી થયા. અરવલ્લી હાઇવે પોલીસની સરાહનીય કામગીરી. રોડ પર પહેલા વૃક્ષો દૂર કરી હાઇવે રાબેતા મુજબ શરૂ કરાયો. અરવલ્લીના મોડાસામાં આવેલા બોલુંદ્રા ગામે મકાન ધરાશાયી થયું. ભારે વરસાદને કારણે કાચું મકાન ધસી પડ્યું. સતત વરસાદથી દિવાલોમાં ભેજ આવતા મકાન તૂટી પડવાની ઘટના બની. પોરબંદરમાં ધોધમાર વરસાદ. ખેતરોમાં પાણી ભરાયા. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન. ખેડૂતો લીલા દુષ્કાળને વ્યક્ત કરી રહ્યા છે આશંકા. પોરબંદરના માધવપુરમાં આવેલા કુંડા વિસ્તાર અને મેળા ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ ગયા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સમગ્ર ઘેડ પંથકમાં પાણી જ પાણી. માધવપુર નજીક મધુવંતી નદીમાં ઘોડાપુર આવતા હજારો ગેલન પાણી દરિયામાં વહ્યું. ઉનામાં આવેલી રાવલ નદીમાં આવેલા પૂરને કારણે માણેકપુર સંપર્ક વિહોણું થયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ માણેકપુર વાસીઓને હાલાકી પડી. સતત 3 મહિના ખેડૂતો વિદ્યાર્થીઓને હાલાકી. જીવના જોખમે કોઝવે પરથી તેઓ પસાર થઈ રહ્યા છે. રાજ્યમાં હવે મેઘરાજા ખમૈયા નહીં કરે તો ઉભો પાક નુકસાન પહોંચશે. કપાસ, મગફળી, તલ, એરંડાના પાકને ભારે નુકસાન. ખેડૂતોને દિવાળી બગડવાની ભીતિ. પ્રધાનમંત્રી મોદી ગાંધી જયંતિ આવશે. ગુજરાત ગાંધી જયંતિએ સાંજે 6 વાગે અમદાવાદ આવશે પ્રધાનમંત્રી મોદી. 7:15 ગાંધી આશ્રમ જશે. 7 વાગે રિવરફ્રન્ટ ખાતે સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરથી ફિટ ઇન્ડિયા કેમ્પેન અંતર્ગત 26 કિલોમીટરની સાયકલ યાત્રા શરૂ કરાઈ. જીત ત્રિવેદી નામનો યુવક આંખે પાટા બાંધી સાયકલ યાત્રામાં જોડાયો. કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલા સહિત 150 કાર્યકર્તાઓ પણ જોડાયા. ધોરણ 12 સુધી હવે ડીઓ વિદ્યાર્થીઓને એલસીમાં ભૂલ સુધારી શકશે. ગુજરાત શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી. ડીઓ નામ, અટક, જન્મ તારીખ કે અન્ય કોઈ વિગતમાં પણ સુધારા કરી શકશે. અગાઉ સુધારા માટે વિદ્યાર્થીઓએ મેજિસ્ટ્રેટ પાસે જવું પડતું હતું. ડભોડી સામે ફરિયાદ નોંધાતા ભીખાભાઈ મણિયા આવતીકાલે ગાંધીનગર પોલીસ ભવન ખાતે ઉપવાસ કરશે. ભીખાભાઈના પુત્રનું ડભોડીને કારણે મોત થયું હોવાનો આક્ષેપ. ડભોડીના કહેવાથી ભીખાભાઈના પુત્રને કેન્સરની દવા બંધ કરાવી હતી. ડભોઈ એપીએમસીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. પ્રમુખ પદે દિલીપ નાગજી રહ્યા યથાવત, જ્યારે ઉપપ્રમુખ પદે મુકેશ વસઈવાલાની પસંદગી કરવામાં આવી. છેલ્લા 20 વર્ષથી ડભોઈ એપીએમસીના પ્રમુખ પદે દિલીપ નાગજી યથાવત. બ્રેક બાદ સુપરફાસ્ટ ન્યૂઝમાં આગળ વાત કરીએ તો પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા. થરાદથી જીવરાજ પટેલ, રાધનપુરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ, જ્યારે ખેરાલુથી અજમલજી ઠાકોર અને બાયડથી ધવલસિંહ ઝાલાના નામ જાહેર. અમરાઈવાડીથી જગદીશ પટેલ અને લુણાવાડાથી જિજ્ઞેશ સેવકને ટિકિટ અપાઈ. ખેરાલુ પ્રાંત કચેરી અજમલજી ઠાકોરે ભર્યું ફોર્મ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સાંસદ જુગલજી ઠાકોર હાજર રહ્યા. 122 લુણાવાડા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી રજૂ કરી. કાર્યકરો સાથે પ્રાંત અધિકારી લુણાવાડાને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું. પ્રદેશમાંથી અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, બળદભાઈ ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ અલ્પેશ ઠાકોરના સમર્થનમાં સભાનું આયોજન. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠામાં થરાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ફોર્મ ભર્યું. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે આવી ગુલાબસિંહ રાજપૂતે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું.
બનાસકાંઠાના થરાદથી ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલે ફોર્મ ભર્યું. વિજય મુહૂર્તમાં જીવરાજ પટેલે ફોર્મ ભર્યું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પરબત પટેલ, પ્રભારી ઈશ્વર સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું. બનાસકાંઠાના થરાદમાં અપક્ષ ઉમેદવાર ઊંટ પર સવાર થઈ અને ફોર્મ ભરવા આવ્યા. થરાદની સ્થાનિક સમસ્યાઓનું સમાધાન ન થતા ભર્યું ઉમેદવારી ફોર્મ. લુણાવાડા બેઠક માટે ભાજપના ઉમેદવાર જિજ્ઞેશ સેવકે ફોર્મ ભર્યું. કલેક્ટર કચેરી ખાતે મંત્રી સૌરભ પટેલ, સાંસદ રતનસિંહ રાઠોડ અને જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું. પાર્ટી પ્રમુખ જેપી પટેલના નામે ડમી ફોર્મ પણ ભરવામાં આવ્યું. અરવલ્લીમાં મહેન્દ્રસિંહ વાઘેલાની ચૂંટણી લડવાની અટકળ ઉપર પૂર્ણ વિરામ. તેમને ભાજપ કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા નહીં લડે ચૂંટણી. સૂત્રો મુજબ બાયડમાં એનસીપીમાંથી દોલતસિંહ ચૌહાણને ટિકિટ મળવાની શક્યતા. અમદાવાદમાં અમરાઈવાડી બેઠકના ભાજપના ઉમેદવાર જગદીશ પટેલનું નિવેદન. કહ્યું કે વિકાસની વાતને લઈને મત માંગવા જઈશ. વિકસિત વિસ્તાર છે, જ્યાં વિકાસ બાકી હશે ત્યાં જઈશ. પાટણમાં પડતર માંગણીને લઈ ધારાસભ્ય ભૂખ હડતાલ પર ઉતર્યા. ધારાસભ્ય કિરીટ પટેલ સહિત પાલિકા ઉપપ્રમુખે હડતાલ કરી પાટણ કલેક્ટરને આપ્યું આવેદન. વરસાદી પાણીના નિકાલ, ખરાબ રસ્તા અને રખડતા ઢોર સહિતની સમસ્યાને લઈને લોકોમાં રોષ. વડોદરામાં સાવલીના રાણીયામાં કંપનીના 15 કામદારોને છૂટા કરાતા હોબાળો. પ્લાસ્ટિક એન્જિનિયરિંગ કંપનીના 300થી વધુ કામદારો હડતાલ પર ઉતર્યા. ભાદરવા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ કરી. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ફરી વિવાદ સામે આવ્યો. દર્દીની સારવાર માટે લેવાતી ડિપોઝિટની રકમને લઈને વિવાદ સર્જાયો. જરૂરી સારવાર ન મળતા દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. જામનગર હાપા માર્કેટયાર્ડમાં મગફળીના રજીસ્ટ્રેશનને લઈને ખેડૂતોએ હોબાળો મચાવ્યો. રજીસ્ટ્રેશન અંગેની કોઈ વ્યવસ્થા ન કરાતા ખેડૂતોમાં આક્રોશ. મગફળીની નોંધણીના પ્રથમ દિવસે જ ખેડૂતો પરેશાન થયા. ધાનેરાના કોટડા ધાખા ગામે સ્કૂલને તાળાબંધી કરવામાં આવી. કોટડા ગામના લોકોએ પ્રાથમિક સ્કૂલને તાળાબંધી કરી શિષ્યવૃત્તિ અને અનેક નાણાકીય બાબતે પ્રાચાર્ય ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ મૂકવામાં આવ્યા. મહીસાગરના લુણાવાડામાં જયપ્રકાશ પટેલની ટિકિટ કપાતા સમર્થકોમાં હોબાળો. ફોર્મ ભરવાની અણીએ જિજ્ઞેશભાઈ સેવક તથા ભાજપના કાર્યકર્તાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન. જિજ્ઞેશભાઈને છોડી સારા ઉમેદવારને મત આપવાની કરી માંગ. સુરતના પાંડેસરામાં આવેલા હરિઓમ નગરની અંદર લોકોએ હોબાળો મચાવ્યો. મિલમાંથી નીકળતા ધુમાડા અને કચરાને કારણે લોકો ત્રસ્ત. મિલ બંધ કરવાની માંગ કરાઈ. સુરતના નાના વરાછા વિસ્તારમાં શિક્ષકને માર મારવાના પ્રકરણને લઈ સ્કૂલ સંચાલકોએ 400થી વધુ સ્કૂલમાં બંધનું એલાન આપ્યું. એલાન આપ્યા બાદ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ ઉપરાંત સંચાલકોએ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. તાપીમાં અસામાજિક તત્વો દ્વારા ચલાવાતા ડોઢિયા ક્લાસ વિરુદ્ધ હિન્દુ જાગરણ મંચનું આવેદનપત્ર સામે આવ્યું. ડોઢિયા ક્લાસમાં સંચાલકોનું ચાલચલકતું પ્રમાણપત્રના આધારે પરવાનગી આપવા માંગ કરવામાં આવી. અરવલ્લીના ભિલોડામાં બે કોમના લોકો વચ્ચે અથડામણ. યુવતીની છેડતી મામલે મકાન પર કરાયો પથ્થરમારો. ટોળાએ જીપ અને બાઇકથી નુકસાન કર્યું. મારામારીમાં 5 લોકોના ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા. ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. ભાવનગરના નિર્મળ નગર વિસ્તારમાં થઈ લૂંટ. બાઇક પર આવેલા બે શખ્સોએ આંગળીયા પેઢીના કર્મચારીને છરી બતાવી અંદાજે 15 લાખની લૂંટ ચલાવી. આંગળીયા કર્મચારીને સામાન્ય ઇજા. સિટી ડીવાયએસપી સહિતના પોલીસનો કાફલો ઘટનાસ્થળની મુલાકાતે. ભરૂચના ઉટિયાદરા ગામની સીમમાં પીજી ગ્લાસ કંપનીમાં લૂંટ વિથ મર્ડર કેસમાં ભરૂચ પોલીસને મળી મોટી સફળતા. પોલીસે 2 ટેમ્પો, 3 દેશી તમંચા સાથે 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. સમગ્ર ઘટનામાં 5 આરોપીઓની ધરપકડ. કડીમાં ચિંતન એવન્યુ સોસાયટીમાં ચોર ટોળકીનો આતંક સામે આવતા લોકો હેરાન થતા જોવા મળ્યા. સીસીટીવીમાં ચોર ટોળકી કેદ થઈ. ચડ્ડી બનિયનધારી ગેંગ સીસીટીવીમાં કેદ થયેલી જોવા મળી. આપ જોઈ રહ્યા હતા સુપરફાસ્ટ ન્યૂઝ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.